हेलो विद्यार्थी मित्रों, नमस्ते। केम छो? मजा में ने? आपणे आजे धोरण 3 विषय पर्यावरण पाठ 10 રસોડાની વાત વિશે સમજવાનું છે। તો આ પાઠમાં આપણે રસોડા વિશે વાત કરીશું અને બધાના ઘરે રસોડું તો હશે જ। રસોડું કોને કહેવાય તમને ખબર છે? જ્યાં મમ્મી પોતાને જમવા માટેની રસોઈ બનાવે તેને રસોડું કહેવાય। આપણે જગ્યાને રસોડું કહીએ છીએ, ખબર છે ને બાળકો? તો રસોડામાં શું શું હોય? રસોડામાં અનાજ, કઠોળ, ફળ, શાકભાજી એ બધું આપણે રાંધીને ખાઈએ છીએ, ખબર છે તમને? આ બધું બનાવવા માટે આપણે શેની જરૂર પડે? તો વાસણોની જરૂર પડે। વાસણો એટલે કયા કયા વાસણો? જેવી કે કઢાઈ, તપેલી, થાળી, વાટકી, ચમચો, ચમચી જેવા અલગ અલગ પ્રકારના અલગ અલગ વાસણોની આપણને જરૂર પડે છે। તમારી મમ્મી બનાવે છે તો તમે જોતા હશો ને? હા, તો બાળકો આપણે રસોઈ બનાવવા માટે થાળી, વાડકી, તપેલી વગેરેની જરૂર પડે છે। આ રાંધવાની કેટલી રીતો હોય છે? મમ્મી કેવી રીતે રાંધે છે તમને ખબર છે? રાંધવાની 4 રીતો હોય છે। એક બાફીને, બીજી તળીને, ત્રીજી શેકીને, ચોથી સાતળીને। તો તમારી મમ્મી તમને શેકેલી પણ ચીજ આપે છે, બાફેલી પણ આપે છે, પછી સાતળેલી પણ આપે છે અને તળેલી પણ વસ્તુ આપે છે। પૂરી આપે છે તો કેવી હોય છે? તળેલી, બરાબર ને? તો આપણે રસોઈ બનાવવા માટે આ બધા વાસણોની જરૂર પડે છે અને રસોઈ રાંધીને ખાઈએ છીએ। તો રસોઈ રાંધવા માટે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તો રસોઈ રાંધવા માટે આપણે ગેસ, સ્ટવ, ઇલેક્ટ્રિક સગડી, ચૂલો પછી વગેરેની જરૂર પડે છે। તો આપણે ઘરે ગેસ છે, ગેસ છે એમાં શેની જરૂર પડે છે? ગેસ કેવી રીતે સળગે છે? તો ગેસના બોટલ દ્વારા કે પાઇપલાઇન દ્વારા તેમાં ગેસ આવે છે અને ગેસ સળગે છે। ચૂલો, તો ચૂલાને કેવી રીતે સળગાવવામાં આવે છે? તો ચૂલાને આપણે બળતણ માટે લાકડું કે છાણાની જરૂર પડે છે। અને ઇલેક્ટ્રિક સગડી, ઇલેક્ટ્રિક સગડી કેવી રીતે સળગે? તો આપણે વીજળી દ્વારા આપણે સળગાવીએ છીએ। અને ત્યારબાદ સૂર્યકુકર, સૂર્યકુકરમાં સૂર્યની ગરમીથી બધી વસ્તુઓ રસોઈ બની જાય છે। સૂર્યકુકરને તાપે ધાબામાં મૂકવાથી તેનામાં રસોઈ બની જાય છે, કોઈ વસ્તુ બફાઈ જાય છે અને સૂર્યકુકરનો ઉપયોગ કરીએ છીએ। તો રસોઈ રાંધવા માટે ગેસ, સગડી અને ચૂલો, ઇલેક્ટ્રિક સગડી, સ્ટવ, સ્ટવમાં શું જોઈએ? તો સ્ટવમાં કેરોસીન જોઈએ। તો કોઈ બી વસ્તુને સળગાવવા માટે અને વસ્તુને બનાવવા માટે, ખોરાકને બનાવવા માટે પહેલાં તો આપણે ચૂલો, સગડી કે એની જરૂર પડે છે। તો મમ્મી ભજીયા કે પૂરી તળીને બનાવે છે, બરાબર ને? તમે જમો છો ભજીયાને પૂરી કે તળેલી જ વસ્તુઓ આપણે ખાઈએ છીએ, એવી રીતે પાપડ, પાપડી શેકીને ખાઈએ છીએ અને ખીચડી, ચણા જેવું બાફીને ખાઈએ છીએ, એવી દરેક વસ્તુઓ આપણને મમ્મી ખવડાવે છે અને ખાઈએ છીએ। તો બાળકો વાસણો કયા કયા પ્રકારના હોય છે? વાસણો માટીના, કાચના, સ્ટીલના, પિત્તળના, પછી તાંબાના વગેરે વાસણો હોય છે। વાસણોના જુદા જુદા પ્રકાર હોય છે, કેટલા પ્રકાર હોય છે? જુદા જુદા પ્રકાર હોય છે। તો આપણે આ ટૂંકમાં માહિતી મેળવી રસોઈના પ્રકાર, રસોઈ રાંધવાની રીત, રસોઈ બનાવવા માટેના સાધનો, રસોઈ બનાવવા વપરાતા વાસણોની આપણે ટૂંકમાં માહિતી મેળવી હવે આપણે સવિસ્તર પાઠ સમજીશું। તો આપણે આ પર્યાવરણ આસપાસ ધોરણ 3ની ચોપડી કાઢો, તેમાં પાન નંબર 63 પાઠ 10 રસોડાની વાત આપણે સમજવાની છે। આપણે અહીંયા આ જે ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં વાસણનું ચિત્ર દેખાય છે। વાસણના ચિત્રની આજુબાજુ જે ટપકા દેખાય છે તેમાં રંગ પૂરવાનો છે, એટલે તમારા વાસણો દેખાશે। ચિત્ર જુઓ, જ્યાં ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરો, જે વાસણો દેખાય છે તેના નામ લખો। તો અહીંયા રંગ પૂરી અને વાસણો દેખાય છે
તેના નામ લખો. જો બાળકો મેં લખ્યા છે, તમે લખો. તવી, કઢાઈ, કુકર, હાંડી, જારો, તબેથો, લોડી વગેરે દેખાય છે ને, તો તમે પણ અહીંયા એ વાસણોના નામ લખો. મેં પણ લખ્યા છે. તો પાન નંબર 64 ખોલો. રસોઈમાં વપરાતા બધા વાસણ તમે જોયા છે. તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયા કયા વાસણો વપરાય છે? તપેલી, બાઉલ, કથરોટ, ઇલેક્ટ્રિક સગડી, કઢાઈ, પવાલી, ચમચો, ચમચી, તવેથો વગેરેના વાસણો વપરાય છે. તો આ વાસણોમાં અહીંયા નામ લખવાના છે. અને વાસણો સાના સાના બનેલા હોય છે? વાસણો સ્ટીલ, પિત્તળ, ધાતુ, તાંબા, માટીના વાસણો વપરાય છે. કોઈ વડીલને પૂછો કે પહેલાંના જમાનામાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો, તો માટીમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ થતો હતો. પહેલાં માટીમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ થતો હતો. તેમાં પહેલાંના જમાના લોકો રસોઈ બનાવતા હતા અને તેનું ભોજન પણ મીઠું લાગતું હતું. વિચારો અને કહો, આપણે રાંધુને શું શું ખાઈએ છીએ? તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળ વગેરે આપણે રાંધીને ખાઈએ છીએ, તેને ખોરાક કહેવાય છે. આપણે કાચું શું શું ખાઈ શકીએ? તો આપણે કાચું ટામેટાં, ડુંગળી, કોબીજ, ગાજર જેવી શાકભાજી અને તેનું શાક પણ બનાવાય છે તેવા પદાર્થો ખાઈએ છીએ, તેવી ચીજવસ્તુઓ ખાઈએ છીએ. રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ કઈ? તો ભાત, દાળ, ખીચડી, ભાખરી વગેરે રાંધીને ખાઈ શકાય છે. કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી ચીજો કઈ છે? તો બાળકો અહીંયા લખો, કોબીજ, કોબીજનું શાક પણ બને, કોબીજ કાચી પણ ખાઈ શકાય. ગાજર, ગાજરનો સંભારો પણ બને, ગાજર કાચું પણ ખાઈ શકાય. ડુંગળી, ડુંગળી ટામેટાનું શાક પણ બને અને ડુંગળી કાચી પણ ખાઈ શકાય. ટામેટાં, ટામેટાં બટાકાનું શાક પણ બને અને ટામેટાં કાચા પણ ખાઈ શકાય. તો તમે અહીંયા લખો બાળકો, કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ. તમે કઈ કાચી ખાવ છો? તો ટામેટા, ટામેટા કાચા ખાવ છો. પછી કોબીજ, કોબીજ ખાવ છો. ડુંગળી ખાવ છો. સફરજન ખાવ છો. પછી કાકડી કાચી ખાવ છો. ખાવ છો ને? હા, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ. રાંધીને શું ખાવ છો? ભાત, દાળ, ખીચડી ખાવ છો ને? રાંધો છો ને? રાંધીને તમારી મમ્મી ખવડાવે છે ને? હા. અને પછી રોટલી, ભાખરી વગેરે ખાવ છો. હવે કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ. તો કાચી કોબીજ, કોબીજને તમે કાચી પણ ખાઈ શકો અને તેનું શાક પણ બનાવાય, એટલે કોબીજને કાચી અને રાંધીને પણ ખાઈ શકાય. એવી રીતે ટામેટાં, ટામેટાં બટેકાનું શાક પણ બને, ટામેટાં એકલાનું પણ શાક બને અને ટામેટાં કાચા પણ ખાઈ શકાય. ટામેટાં, ગાજર, ગાજર પણ કાચું ખવાય અને ગાજરનો સંભારો પણ બને. તમે ખાવ છો ને? લખો ગાજર. એવી કે ડુંગળી, ડુંગળી કાચી પણ ખવાય. ડુંગળી ટામેટાનું, ડુંગળી કારેલાનું, ડુંગળી બટેકાનું શાક પણ બને, એટલે ડુંગળી પણ લખો. તો આપણે કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ, કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ આપણે લખી અને સમજ્યા. હવે બાળકો આપણે આગળ તેના આ પાઠ આટલે સુધી ભણ્યા અને તેના પ્રશ્નોના ઉત્તરો સમજવાના છે. વાસણો સાના બનેલા હોય છે? વાસણો સ્ટીલ, તાંબુ, પિત્તળ, કાંસુ, માટી અને એલ્યુમિનિયમના બનેલા હોય છે. આજના જમાનામાં તો કાચના અને પ્લાસ્ટિકના વાસણો પણ વપરાય છે. પહેલાંના સમયમાં કયા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો? પહેલાંના સમયમાં વાસણો આજના સમયના વાસણો કરતાં મોટા, વજનદાર અને તેના પર ખૂબ જ સુંદર કોતરણી પણ થતી હતી. તાંબા, પિત્તળ, લોખંડ અને માટીમાંથી બનાવેલા વાસણો હતા. રસોડામાં
રસોઈ માટે કયા કયા મસાલાઓ વપરાય છે? રસોડામાં રસોઈ માટે મીઠું, મરચું, હળદર, જીરું, રાઈ, અજમો વગેરે મસાલા વપરાય છે. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ રાંધીને ભોજનમાં બનાવવામાં આવે છે? મારા ઘરમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફળ જેવી વસ્તુઓનું ભોજન બનાવવામાં આવે છે. તો બાળકો, આપણે આ પાઠ રસોડાની વાત આ પાઠ અહીંયા સુધી આ વિડીયોમાં ભણીશું. હવે આવતા વિડીયોમાં આગળનો પાઠ ભણીશું. નમસ્તે, બાય બાય.